નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયો હું એવા વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યો છું કે જે હમણાં જ ધોરણ દસ ની પરીક્ષા પાસ કરીને આવ્યા હોય તો મિત્રો સૌથી પહેલા તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન મિત્રો મારી વિડીયો તમારા વાલી સાથે પણ અવશ્ય જોઈ લેજો જેથી તમારા વાલીને પણ કોઈ મૂંઝવણ રહે નહીં કારણ કે આજનો આપણો જે ટોપિક છે એ અતિ મહત્વપૂર્ણ ટોપિક છે કે હવે ધોરણ દસ પછી મારે શું કરવું તો મિત્રો ધોરણ દસ પછી ઘણા બધા રસ્તા હોય છે એટલે જ ઘણી બધી મૂંઝવણો પણ થતી હોય છે એટલે એ નોર્મલ વસ્તુ છે સ્વાભાવિક છે કે આપણને કન્ફ્યુઝન તો હોય જ તો મિત્રો આમાં આપણે ઘણી ખાસ વસ્તુઓ જોવાની હોય છે ખાસ એવી વાતો આપણે મગજમાં રાખીને આપણો જે વિષય છે એ પસંદ કરવાનો હોય છે કારણ કે ધોરણ દસ જે છે ધોરણ દસ પછી જે આપણી લાઈફ છે એનો આખો એક ટર્નિંગ પોઈન્ટ હોય છે કારણ કે ધોરણ દસ પછી જ એક સાચી દિશા આપણને આપણા જીવનમાં આગળ હવે શું કરવાનું છે એના તરફ લઈ જતી હોય છે કારણ કે ધોરણ દસ સુધી તો બધાના કોમન સબ્જેક્ટ જ હોય છે પરંતુ ધોરણ દસ પછી જ જે આપણી આવડત છે કે આપણો શહેરની અંદર રસ છે એ આધારે આપણે વિષયને પસંદ કરતા હોઈએ છીએ અને હવે આપણે જે આખી જિંદગી જે હવે જીવવાની છે એ આપણે હવે આ ડિસિઝનથી જ જીવવાની છે અને કદાચ આપણું આ ડિસિઝન આપણી જિંદગી પણ બદલી શકે છે તો મિત્રો વિડીયોને ખાસ ઠેક સુધી જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જાય કે મારે હવે ધોરણ દસ પછી શું કરવું શું ના કરવું જોઈએ મારે બરાબર છે તો મિત્રો ઘણા બધા પ્રશ્નો હોય છે કે હું સીએની લાઇનમાં જવું કે ડોક્ટરની લાઇનમાં જવું કે પછી એન્જિનિયરિંગ કરું કે સેમાં ડિમાન્ડ વધારે છે સેમાં નોકરી વધારે છે કે પછી હું સરકારી નોકરી કરું જીપીએસસી કરું યુપીએસસી કરું કે હું આઈએ ઓફિસર બનવું છે મારે બરાબર છે તો આવા ઘણા બધા પ્રશ્નો હોય છે વાલીઓને પણ પ્રશ્નો હોય છે કે ના મારો મારો જે દીકરો કે દીકરી છે એ ડોક્ટર જ બનશે કાં તો એન્જિનિયર બનશે કાં તો એ સીએ બનશે કાં તો શિક્ષક બનશે તો ઘણા બધા એવા પ્રશ્નો હોય છે તો આ બધા જ પ્રશ્નો આજે આપણે સોલ્વ કરવાના જ છીએ અને હા કે તમારું જે પર્સેન્ટેજ છે જે તમારા ધોરણ દસ ના પર્સેન્ટેજ છે એના આધારે કોઈ તમારો વિષય પસંદ કરવાનો હોતો નથી એવું નથી હોતું કે એસી ટકા આવ્યા એટલે મારે સાયન્સ જ લેવું જોઈએ અથવા તો સાઈઠ ટકા આવ્યા છે તો મારે આર્ટસ લેવું જોઈએ અથવા તો મારે ડિપ્લોમામાં જવું જોઈએ આવું નથી હોતું મિત્રો પર્સેન્ટેજ ડિસાઈડ નથી કરવાના કે આપણે હવે આગળ શું કરવાનું છે બરાબર છે તો પ્લીઝ એવું ના વિચારશો કે મારા એસી ટકા આવ્યા છે તો હું સાયન્સ જ લઉં ને મારે સાયન્સ જ લેવું જોઈએ એવું કશું જ હોતું નથી આગળ એસી ટકા વાળો સાયન્સમાં જઈને પણ પસ્તાતો હોય છે બરાબર છે તો આવું ના થાય એટલા માટે જ મેં આ આજની ખાસ વિડીયો બનાવી છે એવા વિદ્યાર્થીઓ માટે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ સ્લાઇડ બાય સ્લાઇડ આપણે જોવાનું જ છે કે હવે ધોરણ દસ પછીના કયા કયા અલગ રસ્તાઓ છે બરાબર છે પછી એક મહત્વની વાત એ છે કે તમારા મિત્રો ઉપર ના રહેશો કે મારા મિત્રએ સાયન્સ લીધું છે તો હું પણ સાયન્સ લઈશ મારો મિત્ર ડિપ્લોમા કરવા બહાર જવાનો છે તો હું પણ ડિપ્લોમા કરવા એની સાથે બહાર જઈશ અથવા તો મારો જે ફ્રેન્ડ છે એ આર્ટસ લેવાનો છે કારણ કે ઇઝી છે તો હું આર્ટસ લઈશ મિત્રો આવું કશું જ નથી હોતું ઇઝી અને અઘરું આપણે એને બનાવતા હોઈએ છીએ બરાબર છે કારણ કે જે તમારા પર્સન્ટેજ આવ્યા છે એ પર્સન્ટેજ પણ ડિસાઇડ નથી કરવાના જે ડિસિઝન તમારે લેવાનું છે એ તમારા રસ તમારો ઇન્ટરેસ્ટ શેની અંદર છે એના આધારે તમારે એ ડિસિઝન લેવાનું હોય છે તમે એ જ કરો જે તમારું દિલ કહે છે બરાબર છે મિત્રો તો તમને સફળતા એકસો ને દસ ટકા મળશે અને એવું નથી પૈસાની વાત કરીએ તો દરેક ફિલ્ડમાં તમે કરોડપતિ બની શકો છો બરાબર છે મિત્રો તો પ્લીઝ આવું એવા ડિસિઝન ના લેશો કે તમારા મિત્રના આધારે હોય કે તમારો કોઈ ફોર્સ કરતું હોય તમારી ફેમિલીની અંદર કે મને મને પહેલા આવું કીધું છે કે મારે આ કરવું જોઈએ પછી મને મારા પપ્પાના મિત્રએ કીધું છે કે મારે આ કરવું જોઈએ બરાબર છે તો આવું બધું પણ ના હોવું જોઈએ તમારા બધા જ ક્વેશ્ચન જે છે બધા જ કન્ફ્યુઝન છે એ સોલ્વ થઈ જશે ઓકે મિત્રો તો હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ તો ચાલો શરૂ કરીએ તો મિત્રો સૌથી સારામાં સારું સજેશન હોય તો એ છે કે આપણે ધોરણ દસ પછી અગિયાર અને બાર ચાલુ રાખીએ એટલે કે આપણે સ્કૂલ જ આપણી ચાલુ રાખીએ અને ધોરણ અગિયાર બારમાં એડમિશન લઈ લઈએ અને એની અંદર મુખ્ય ત્રણ વિષયો આવે છે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ તો મિત્રો આ ધોરણ અગિયાર અને બારમાં પ્રવેશ મેળવવાનો એક મુખ્ય ફાયદો છે કે ગ્રેજ્યુએશન બરાબર છે મિત્રો તો આપણે એના પછી ગ્રેજ્યુએશન કરી શકીએ છીએ બરાબર છે મિત્રો ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન બરાબર છે જીપીએસસી અથવા યુપીએસસીની ગવર્મેન્ટ એક્ઝામ્સ પણ આપી શકીએ છીએ બરાબર છે મિત્રો ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામ્સ આવતી હોય છે કે જેની અંદર ગ્રેજ્યુએશન માંગતા હોય છે બરાબર છે મિત્રો પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરી શકીએ છીએ વિવિધ કોર્સોની અંદર જે આપણે કોર્સ લીધો હોય બરાબર છે જે ગ્રેજ્યુએટ કોર્સ લીધો હોય એના પછી આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને એમાં સ્પેશિયલાઇઝેશન પણ આપણે મેળવી શકીએ છીએ પછી મિત્રો આગળ જોઈએ તો હજુ પણ ભણવું હોય તો આપણે પીએચડી કરી શકીએ છીએ મિત્રો તો મિત્રો હવે આપણે અગિયાર બાર આર્ટ્સ વિશેની ચર્ચા કરીએ તો મિત્રો જો તમારો રસ મેં આગળ કીધું હતું તમને કે તમારો ઇન્ટરેસ્ટ મહત્ત્વનો છે તો જો તમારો રસ નીચેનામાંથી કોઈ એક વસ્તુની અંદર હોય તો તમારે ચોક્કસ આર્ટ્સ લેવું જોઈએ જેમ કે ભાષાની અંદર તમારો ઇન્ટરેસ્ટ હોય ગુજરાતી છે હિન્દી છે સંસ્કૃત ઇંગ્લિશ વગેરે જેવી ભાષાઓ પછી ઇતિહાસ ભૂગોળ પછી વકીલાતમાં ઇન્ટરેસ્ટ હોય તમને પછી મીડિયાની અંદર હોય જર્નાલિઝમ એટલે કે ન્યૂઝપેપર છે ન્યૂઝ રિપોર્ટિંગ છે જો એની અંદર તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે ચોક્કસ આર્ટ્સ લઈ શકો છો મિત્રો પછી સમાજ સેવાના કાર્યોની અંદર ઇન્ટરેસ્ટ હોય બરાબર છે મિત્રો જેને સોશિયલ વર્ક્સ કહેવાય તો તો પણ તમે આર્ટ્સ લઈ શકો છો ટીચર ટીચરના બી કોર્સિસ અવેલેબલ છે પછી હોટલ મેનેજમેન્ટ છે ફેશન ડિઝાઇનિંગ છે ગ્રાફિક ડિઝાઇનિંગ છે પછી પોલિટિક્સ છે એટલે કે રાજકારણ રાજનીતિ બરાબર તો મિત્રો જો તમને આવા વિષયોની અંદર રસ હોય તો તમે ચોક્કસપણે આર્ટ્સ લઈ શકો છો તો મિત્રો ધોરણ અગિયાર બાર આર્ટ્સની વાત કરીએ તો મુખ્યત્વે આપણને વિષયો જે ભણવાના હોય છે એ ભાષાઓ હોય છે એટલે કે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી સંસ્કૃત આવી ભાષાઓ આપણે ભણવાની હોય છે પછી આપણે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર ભણવાનું હોય છે પછી ઇતિહાસ ભણવાનો હોય છે ભૂગોળ ભણવાનો હોય છે સોશિયોલોજી સમાજશાસ્ત્ર સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન મિત્રો આમાંથી અમુક વિષયો જે એવા હશે કે જે ઓપ્શનલ હશે એટલે કે તમે તમારા મનગમતા વિષયો પણ તમે અહીંયા લઈ શકો છો અને ઘણી સ્કૂલ ઉપર પણ એ આધાર રાખતું હોય છે કે કયા એરિયામાં કઈ સ્કૂલ છે અને એ સ્કૂલ કયા કયા કોર્સ ઓફર કરે છે તો મિત્રો જે આ વિષયો છે એમાં આપણે ચેન્જીસ થોડા આવી શકે છે મિત્રો ફ્યુચરની વાત કરીએ એટલે કે અગિયાર બાર પતી ગયા પછી આર્ટ્સ પતી ગયું પછી આપણે ફ્યુચરની વાત કરીએ તો આપણે ગ્રેજ્યુએશનમાં બીએ કરી શકીએ છીએ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એમએ કરી શક એમ એમએ કરી શકીએ છીએ એટલે કે બીએ મીન્સ બેચલર ઓફ આર્ટ્સ અને એમએ એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ એટલે બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી કરી શકીએ છીએ પછી આપણે બીએ એલએલબી કરી શકીએ છીએ એટલે કે વકીલાત કરવી હોય તો ગ્રેજ્યુએશન પછી આપણે બીએ એલએલબી પણ કરી શકીએ છીએ પછી જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન પણ એનો કોર્સ પણ કરી શકીએ છીએ ડિઝાઇનિંગ કોર્સિસ છે પીટીસી છે બીએડ છે બરાબર છે મિત્રો તો બીએડ છે એ પણ ટીચિંગ લાઈન માટે ઇમ્પોર્ટન્ટ છે અને એ પણ આપણે અગિયાર બાર પછી કરી શકીએ છીએ સોરી આપણે જે ગ્રેજ્યુએશન છે એના પછી પણ આપણે કરી શકીએ છીએ ઓકે મિત્રો તો હવે અગિયાર બાર કોમર્સની વાત કરીએ જો મિત્રો તમારો રસ બિઝનેસની અંદર હોય અથવા એકાઉન્ટની અંદર હોય ફાઇનાન્સની અંદર હોય બરાબર છે મિત્રો પછી ઘણા ની અંદર એટલે કે આ બધું જે ને એ બધું ચાલે છે એની અંદર જો તમારો રસ હોય તો મિત્રો તમારે કોમર્સ લેવા જેવું છે બરાબર છે તમે અમુક વર્ડ સાંભળ્યા હશે ઓડિટિંગ તો એમાં પણ જો તમને રસ હોય તો તમે કોમર્સ લઈ શકો છો સ્ટેટિસ્ટિક્સ છે કોમ્પ્યુટર છે લો છે લો છે બરાબર જે નીતિ નિયમો છે એમાં જો તમને ઇન્ટરેસ્ટ હોય પછી આવે છે ઇકોનોમિક્સ બરાબર છે મિત્રો તો અમુક કોમર્સ અને આર્ટ્સમાં પણ અમુક કોમન સબ્જેક્ટ હોય છે મિત્રો તો મિત્રો અગિયાર અને બાર કોમર્સની અંદર આપણે સબ્જેક્ટ જોઈએ તો મુખ્ય વિષયોની વાત કરીએ તો એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ બિઝનેસ બરાબર છે મિત્રો પછી કોમ્પ્યુટર અને ભાષાના વિષયો પછી ઇકોનોમિક્સ અને મેથ્સ એ ઓપ્શનલ તો મિત્રો આમાં પણ એવું જ છે કે અમુક આમાં તમે કમ્પલસરી સબ્જેક્ટ હોય છે એ તમારે ફરજિયાત લેવાના હોય છે જ અને અમુક જે હોય છે એ આપણે ઓપ્શનમાં લઈ શકીએ છીએ અથવા તો એક્સ્ટ્રા સબ્જેક્ટ તરીકે પણ લઈ શકીએ છીએ એ આપણી સ્કૂલ કઈ સિલેક્ટ કરીએ છીએ એના ઉપર આધાર રાખે છે મિત્રો ફ્યુચરની વાત કરીએ અગિયાર બાર કોમર્સ પત્યા પછી તો ફ્યુચરમાં સારામાં સારા કોર્સ જે છે એ સીએ છે સીએસ છે બરાબર છે સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમે નામ સાંભળ્યું હશે પછી છે સીએસ છે પછી આઈસી એ બરાબર છે મિત્રો પછી બેન્કિંગ કોર્સિસ છે બીકોમ કરી શકો છો ગ્રેજ્યુએશનમાં પછી બીબીએ એમબીએ કરી શકો છો બીકોમ કોમ એલ પછી અમુક સળંગ પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ પણ તમે અહીંયા કરી શકો છો મિત્રો હવે સાયન્સની વાત કરીએ તો જો મિત્રો તમારો ઇન્ટરેસ્ટ ટેકનોલોજીની અંદર હોય અથવા ડૉક્ટર મેડિકલ એન્જિનિયરિંગ એગ્રીકલ્ચર રિસર્ચ સાયન્ટિસ્ટ નર્સિંગ વગેરે જેવા વિષયોમાં જો તમારો રસ હોય તો અવશ્ય તમારે સાયન્સ જ લેવું જોઈએ સાયન્સના વિષયોની વાત કરીએ તો અગિયાર બાર ધોરણની અંદર તમારે મુખ્યત્વે કેમિસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી અથવા તો મેથ્સ એ પણ ઓપ્શનલ છે અને એક બીજું છે કે તમે બાયોલોજી અને મેથ્સ બંને પણ સાથે લઈ શકો છો પછી કોમ્પ્યુટર છે ઇંગ્લિશ છે તો આ રીતના મુખ્ય વિષયો તમારે અગિયાર બારની અંદર ભણવાના હોય છે પ્લસ પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ પણ તમારે આવી જતા હોય છે કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ ફિઝિક્સના પ્રેક્ટિકલ બાયોલોજીના મેથ્સના એવા પ્રેક્ટિકલ પણ તમારે આવી જશે કોમ્પ્યુટરના છે તો મિત્રો આ રીતે તમે સાયન્સ પણ ચૂઝ કરી શકો છો ફ્યુચરની વાત કરીએ તો ગ્રેજ્યુએશનમાં બીએસસી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એમએસસી પછી પીએચડી કરી શકીએ છીએ બરાબર છે મિત્રો પછી એમ એટલે કે જો આપણે ડૉક્ટર બનવાની ઈચ્છા હોય બરાબર છે તો એમ જે છે એ ખૂબ જ પોપ્યુલર કોર્સ છે અને એની માટે નીટ એક્ઝામની આવશ્યકતા હોય છે તો મિત્રો અગિયાર બાર બાયોલોજી હોય આપણે તો આપણે નીટની એક્ઝામ આપી શકીએ છીએ અને નીટની એક્ઝામ પાસ કર્યા પછી આપણને એમ બી બી એસની કોલેજમાં આપણને એડમિશન મળતું હોય છે પછી નર્સિંગ છે પછી ઘણા બધા લેબ કોર્સીસ પણ છે ત્યાં પણ તમે એડમિશન લઈ શકો છો પછી પછી બીઈ છે બરાબર છે બેચલર ઓફ એન્જિનિયરિંગ એગ્રીકલ્ચરલ કોર્સ છે બી છે બી છે એમ છે બીસીએ છે કોમ્પ્યુટર સાયન્સ છે તેમજ સળંગ પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ પણ આપણે લઈ શકીએ છીએ મિત્રો ડિપ્લોમા કોર્સીસની વાત કરીએ તો ઘણા બધા ડિપ્લોમા કોર્સીસ રહેલા છે ટેકનિકલ ડિપ્લોમા અભ્યાસક્રમોની વાત કરીએ તો સિવિલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઈલ મેટલર્જી કેમિકલ પ્લાસ્ટિક પ્રિન્ટિંગ ફેબ્રિકેશન હોમ સાયન્સ કોમર્શિયલ પ્રેક્ટિસ પછી માઇનિંગ સિરેમિક ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ઇત્યાદિ ક્ષેત્રોમાં આપણે એડમિશન લઈ શકીએ છીએ અને આ જે ડિપ્લોમા કોર્સીસ છે એ સરકારી પોલિટેકનિકો અથવા તો સ્વનિર્ભર સંસ્થાઓ ખાતે પણ આપણે એમાં એડમિશન લઈ શકીએ છીએ મિત્રો દસમા પછી આપણે આઈટીઆઈ કોર્સ પણ લઈ શકીએ છીએ તો જેઓ ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તેમની માટે આઈટીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એની અંદર કેટલાક અત્યંત ઉપયોગી કોર્સ છે રાજ્યના તાલીમ પામેલા કારીગરો અને ટેકનિશિયનો જે હોય છે એમની જે માગ હોય છે એ હંમેશા રહે છે એમની ડિમાન્ડ જ રહે છે હંમેશા કે જે જેમને ટ્રેનિંગ મળેલી હોય છે એવા કારીગર હોય છે અને આઈટીઆઈના અભ્યાસક્રમોની વિશાળ શ્રેણીમાંથી તમે તમારી અભિરુચિ અને બજાર માંગને અનુલક્ષીને કોઈપણ કોર્સ પસંદ કરી શકો છો પછી મિત્રો વાત કરીએ આઈટીઆઈની આગળ તો આગામી વર્ષોની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતમાં અબજો રૂપિયાનું મૂડીરોકાણ થનાર છે મિત્રો તમે નામ સાંભળ્યું હશે મેક ઇન ઇન્ડિયા તો મેક ઇન ઇન્ડિયા જે આપણું ઇન્ડિયાની અંદર શરૂઆત થઈ ગઈ છે ઓલરેડી તો એવા ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતમાં પણ અબજો રૂપિયાનું રોકાણ થવાનું જ છે તો તેમાં કુશળ અને અર્ધકુશળ કારીગરોની પણ વ્યાપક માંગ રહેવાની છે મેં કીધું એમ કે ડિમાન્ડ વધવાની છે તો અહીં પણ આઈટીઆઈના અભ્યાસક્રમો આપને રોજગારી મેળવવાની અંદર ખૂબ જ મદદરૂપ થઈ શકશે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે મિત્રો ઘણા બધા આઈટીઆઈ કોર્સો છે એમની લિંક હું તમને ઓફિશિયલ લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું જો તમારે આઈટીઆઈ કરવાની ઈચ્છા હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક ઓપન કરીને વેરિયસ કોર્સીસ જે છે એના એ જોઈ શકો છો પછી મિત્રો ઘણા બધા ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સ પણ ઉપલબ્ધ છે ધોરણ દસ પછી એ પણ તમે કરી શકો છો પછી વાત કરીએ તો આપણે ઇન્ડિયન આર્મી નેવી અથવા પોલીસ ફોર્સમાં પણ તમે ધોરણ દસ પછી જઈ શકો છો તો મિત્રો ઓલ ધ વેરી બેસ્ટ તમને સફળતા મળે એવી હું મારી બેસ્ટ વિશિસ તમને આપું છું તો મિત્રો મેં ખૂબ જ શોર્ટ ખૂબ જ ટૂંક સમયની અંદર મેં આ વિડીયો પૂરી કરી દીધી છે પરંતુ મિત્રો જો તમારે ડિટેલ્સ જોવી હોય તો તમને વિવિધ વેબસાઇટ્સ ઉપલબ્ધ છે મિત્રો જો પોસિબલ હશે તો હું તમને લિંકની લિંક તમને જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ મિત્રો બરાબર છે મિત્રો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં